Namaste, students. Today I am going to learn the Vishay English Unit Number 2, Dolphin Unit Number 2, Matching of Tubes of Respiration, page number 54. Long, long ago, there was a small town in Germany called Dattani. It stood on the banks of the river Weser. The town was famous for its wealth, but the people of the town were very greedy and cared for no one but themselves. They became quite selfish. ઘણા વર્ષો પહેલા જર્મની શહેરમાં એક હેમલિન નામનું નાનું ગામ આવેલું હતું. તે વેસર નદીના કિનારે આવેલું હતું. ગામના લોકો સંપત્તિ માટે ખૂબ જ પ્રખ્યાત હતા, પરંતુ ગામના લોકો એટલા લોભી હતા કે તેઓ ખૂબ જ સ્વાર્થી હતા. In fact, the townsfolk became so greedy that they decided to get rid of all their pets. One morning, they pushed pigs and drove away every dog and cat out of town. હકીકતમાં ગામના લોકો એટલા લોભી હતા કે તેઓ પોતાના ગામમાં આવેલા બધા જ પાલતુ પ્રાણીઓ કે રખડતા પ્રાણીઓને દૂર કરવા લાગ્યા. લાકડીઓ લઈને કૂતરાઓ બિલાડીઓને પણ દૂર કરવા લાગ્યા. So the town was overrun by rats because there were no dogs or cats in the town to catch and kill the rats. Thousands and thousands of rats poured into the town in search of food. They entered shops and storehouses and started eating everything inside. થોડા સમયમાં આખા શહેરમાં શું થાય છે? ઉંદરો દરેક જગ્યાએ જોવા મળે છે અને તેમને પકડવા માટે બિલાડીઓ કે કૂતરાઓ પણ હોતા નથી. તેઓ દુકાનોમાં સ્ટોરહાઉસમાં દરેક જગ્યાએ જોવા મળે છે. પેજ નંબર 7. Rats, rats, the people said, we are tired of rats. There are rats in our streets and rats in our houses. There are big rats, little rats, fat rats, thin rats, brown rats, grey rats. They are in the kitchens, they are in the town hall, they are in our pots and pans, they eat books and papers. ગામમાં દરેક જગ્યાએ ઉંદરો જોવા મળે છે. નાના ઉંદરો, મોટા ઉંદરો, બ્રાઉન ગ્રે કલરના ઉંદરો રસોડામાં, ટાઉન હોલમાં જે વાસણ હોય છે તેમાં, બુક અને પેપરમાં પણ ઉંદરો. વોટ ઇઝ ધ વે વી ધે ડિમાન્ડેડ. વોટ ઇઝ ધ કાઉન્સિલ ડુઈંગ? ધે મસ્ટ ડુ સમથિંગ ટુ ડ્રાઈવ અવે ધીસ રેટ્સ. ધે આર અ થ્રેટ બટ ધ કાઉન્સિલ ડઝ નથિંગ. આ ગામના મેયર શું કરી રહ્યા છે? ગામના સલાહકાર શું કરી રહ્યા છે? ઉંદરો ભગાવવા માટે તેમણે કંઈક કરવું જોઈએ. ધે વેન્ટ ટુ ધ મેયર. ધ મેયર થ્રુ ઓફિસ હેડ્સ. મેયર પાસે જાય છે. મેયર પોતાની જવાબદારી લેવાની ના પાડે છે. વોટ કેન વી ડુ ટુ પીપલ? ધ મેયર સે હેલ્પલેસલી. વી હેવ સેટ ફોર ડોગ્સ એન્ડ કેટ્સ. વી હેવ સેટ હન્ડ્રેડ્સ ઓફ ટ્રેપ્સ. વી હેવ પુટ પોઇઝન ફૂડ ઇન ધ સ્ટ્રીટ્સ. But the rats bite the dogs, they kill the cats, they take the food from the traps. પણ લોકો અમે શું કરી શકીએ? અમે તો ગામમાં શું કહે છે, કૂતરાઓ અને બિલાડીઓને પણ મૂક્યા, જેની ખોરાક પણ મોકલ્યો. એ ઉપરાંત એ ઉંદરો છે એ કૂતરાઓને પણ ફાડી ખાય છે અને જે ખોરાક અમે પાછળ મૂકીએ છીએ એ પણ લઈને જતા રહે છે. The town council called an urgent meeting. Many ways of killing the rats were tried out, but even the strongest poison did not harm them. સલાહકારોની એક સમિતિ બોલાવવામાં આવે છે. ઉંદરોને દૂર કરવાની બધી ચર્ચાઓ કરવામાં આવે છે. છતાં તે શું થાય છે? જે જેની હોય છે, જેની ખોરાક હોય છે, એ પણ ઉંદરોને નુકસાન પહોંચાડતી નથી. When the counselors were discussing the problems, there was a knock at the door. જ્યારે સલાહકારો બધી ચર્ચાઓ કરતા હોય છે, દરવાજા પર જે એક ટકોરાનો અવાજ આવે છે. Who is it? Come in, said the mayor. A young stranger came in. He was dressed in the colorful clothes. He carried a flute. કોણ છે? અંદર આવો. એક રંગબેરંગી કપડાં પહેરેલો વ્યક્તિ અને હાથમાં વાંસળી લીધેલ વ્યક્તિ આવે છે. How strange he looks. His coat is half green and half yellow. Look at the flute he is carrying. His fingers move to it as if he were eager to play on it, said a counselor.
લેખક ઉપર વિચિત્ર હોય છે તેનો જે કોટ હોય છે અડધો ગ્રીન અને અડધો યલો હોય છે તે પોતાના હાથમાં ઉછળી પણ લઈને આવે છે The young man stepped forward, he said, I am here to dance of reds. The music of my flute can attract all living things if I drive away your reds. Will you give me 100 gold pieces? મારા પાસેના તમારા ગામમાં રહેલા દરેક ઉંદરોને દૂર કરી શકું છું પણ તમે મને તેના બદલામાં 100 સોનાના સિક્કાઓ આપી શકો 100 we will give you 1000 but we will pay only after the rest of the gold said the man 100 નહીં પણ અમે તને 1000 સોનાના સિક્કાઓ આપશે પણ ઉંદરો દૂર થાય ત્યારે જ પેજ નંબર 8 I want only 100 said the young man મારે માત્ર 100 જ જોઈએ છે He left the council and started playing very sweet tunes on his flute. The sound of the music could be heard throughout the town. સભા છોડીને તે જાય છે અને પોતાના વાસીના મધુર સુર વગાડવા લાગે છે. What is this strange sound? People began to ask. આ વિચિત્ર અવાજ શેનો છે? લોકો પૂછે છે. But what they saw was stranger still. The rats began to appear from every direction. Running to follow the young man, he continued to play on his flute. એ વાસળીના સૂર એટલો સુંદર હોય છે કે ગામના બધા જ ઉંદરો તેની પાછળ જવા લાગે છે. Look, look, it is the rats. They are rushing out of the houses. The streets are full of them. The people say, જુઓ જુઓ ઉંદરો છે. બધા જ ગામના જેટલા પણ ઉંદરો હોય છે એ વાસળી વગાડવાથી પાછળ જાય છે. The townsfolk looked in amazement. They could not believe their eyes. ગામના લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે અને વિશ્વાસ આવતો નથી. The piper went through the town playing on his flute. He reached the river bank. Even when the piper jumped into the river, the rats did not hesitate. The deep water covered the rats and drowned them. વાસળી વગાડનાર છે પોતાની વાસળી વગાડવાનું ચાલુ રાખે છે નદી સુધી પહોંચે છે ઉંદરો પણ તેની પાછળ જાય છે અને એ જે વાસળી વગાડનાર નદીમાં કૂદે છે ઉંદરો પણ નદીમાં કૂદે છે અને મૃત્યુ પામે છે ડૂબી જાય છે The mayor was very pleased but when the piper entered the council hall to collect his gold pieces he got a surprise greedy nobleman instead of giving him 100 gold pieces offered him only one the piper was very angry and left at once મેં તો ખૂબ જ ખુશ થાય છે પણ એ વાસળી વગાડનારને 100 સોનાના સિક્કાઓની જગ્યાએ માત્ર 1 જ સોનાનો સિક્કો આપે છે જેના કારણે વાસળી વગાડનાર ગુસ્સે થાય છે He once more took out the flute from his pocket and put it to his lips. What a sweet sound it made. Once more the townsfolk heard the sound of many feet running from all directions to follow the piper. But this time not the rats, but the children of the town followed him. ફરી પાછો વાસળી વગાડનાર સુંદર અને મધુર વાસળીના સુર વગાડે છે ઘણા બધા તેની પાછળ જતા હોય છે આ વખતે ઉંદરો નહીં પણ જે નાના બાળકો હોય છે તે તેની પાછળ જતા હોય છે The laughter danced happily as they followed the piper. The piper's sweet music had a magical effect on them. બાળકો હસે છે નૃત્ય કરે છે અને એ વાસળી વગાડનારની પાછળ જાય છે The parents ran from their houses and asked the piper to return their children. But the children were mad after the piper's tunes. They did not pay attention to their parents. એ જે પેરેન્ટ્સ હોય છે પોતાના ઘરની બહાર આવે છે અને વાસળી વગાડનારને વિનંતી કરે છે કે અમારા બાળકો પાછા આવી દે પણ એ બાળકો છે પોતાના પેરેન્ટ્સ પર ધ્યાન આપતા નથી તો સ્ટુડન્ટ્સ આજે આપણે મેજિક ઓફ ટ્યુન્સ કમ્પ્લીટ કર્યું તેના આધારે સૌથી વધુમાં આવતા દરેક પ્રશ્નો તમારે કમ્પ્લીટ કરવાના રહેશે